અહીં આવેલી ભૈરવ ની મૂર્તિ શરાબ પીવે છે ભગવાન કાળ ભૈરવની પ્રતિમા ક્ષિપ્રા નદીના કિનારે ભૈરવ સ્થિત છે આ ભૈરવ ની મૂર્તિ ને શરાબ ભોગ લગાવવામાં આવે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે જોતા જ પાત્ર માં શરાબનો ભોગ લગાવવામાં આવ્યો હોય તે ખાલી થઈ જાય છે આ શરાબ ક્યાં જાય છે એ રહસ્ય આજે પણ કાયમ છે અહીંયા દરરોજ શ્રદ્ધાળુઓની ભીડ રહે છે અને એ ચમત્કારને તેની આંખોથી જુએ છે આ મંદિરને લગભગ દસેક વર્ષ પહેલા ચારે બાજુથી ખોદકામ કરવામાં આવ્યું હતું એક દશક પહેલાં મંદિરની ઇમારતને મજબૂતી આપવા માટે બહારની તરફ વધુ નિર્માણ કરાવવામાં આવ્યું હતું અને એ નિર્માણ દરમિયાન મંદિરની ચારે બાજુ બાર બાર ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતું એ ખોદકામ દરમિયાન ત્યાં કેટલાક લોકો ઉપસ્થિત રહ્યા હતા બધા જ એ જાણવા માંગતા હતા આ જયારે કાળ ભૈરવ શરાબ નું સેવન કરે છે તો એ શરાબ ક્યાં જાય છે એ જાણવા માટે જ કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા પણ એ ખોદકામ દરમિયાન ત્યાં એવું કઈ મળ્યું નહીં કે જેના કારણે લોકોને એના પ્રશ્નો નું સમાધાન મળે આ મંદિરના રહસ્ય જાણવા અનેક વૈજ્ઞાનિકો પણ આવ્યા પણ એ લોકોને આ ચમત્કાર પાછળનું કોઈ કારણ જાણી શક્યા નહીં આ મંદિરના નિર્માણની વાત કરીએ તો ભગવાન કાળ ભૈરવ મુખ્ય મંદિર શહેરથી થોડે દૂર બનાવવામાં આવ્યું છે જે સ્થાન ભૈરવગઢ નામે પ્રસિદ્ધ છે કાળ ભૈરવ મંદિર ઊંચી ચોટી પર બનાવેલ છે અને તેની ચારે બાજુ ઊંચી દિવાલ બનાવેલ છે પૂજારી ચતુર્વેદી મુજબ આ મંદિર લગભગ એક વર્ષ પહેલા પરમાર કાલીન રાજાએ બનાવ્યું હતું આ નિર્માણ કાર્ય દરમિયાન મંદિરમાં જૂની સામગ્રીઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરને મોટા મોટા પથ્થરો જોડીને બનાવવામાં આવ્યું છે. આ મંદિર આજે પણ મજબૂત સ્થિતિમાં છે. દર વર્ષે માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની ના દિવસે કાળ ભૈરવની સવારી નીકળે છે. પુરાણોમાં જે અષ્ટ ભૈરવનું વર્ણન છે તેમાં તે પ્રમુખ છે. આ મંદિરમાં ભગવાન કાળ ની પ્રતિમા સિંધિયા પહેરાવેલી દેખાય છે આ પાઘડી ગ્વાલિયર સિંધિયા પરિવાર તરફથી આવે છે આ પ્રથા કેટલાક વર્ષોથી ચાલી આવે છે આ વિશે એક માન્યતા એ પણ છે કે ચારસો વર્ષ પહેલા સિંધિયા પરિવારના મહારાજા મહાદિ સિંધિયા શત્રુ રાજાઓથી ખરાબ રીતે પરાજિત થયા હતા

આજના વિડીયો માટે બસ આટલું જ રોજે નવા નવા ગુજરાતી વિડીયો માટે અમારી ગુજરાતી નોલેજ બુકને સબસ્ક્રાઈબ કરી લો આભાર